महत्वपूर्ण समाचार सूरत थी सामे आवी रह्या छे। सूरत मा अनाज माफियाओ बेफाम बन्या छे। अवारनवार आ प्रकारनी घटनाओ बनती आवे छे त्यारे फरी एकवार सूरत थी घटना सामे आवी छे। गरीबोना हकनु अनाज बारोबार सगे वगे थई रह्यु छे। अवारनवार आ प्रकारनी घटनाओ सामे आवी रह्या छे सस्ता अनाजनी दुकानो परथी। त्यारे सूरत नी अंदर थी महत्वपूर्ण समाचार, टेम्पा मा अनाज बारोबार वेचाण अर्थे लई जता वीडियो सामे आव्या छे। खानगी बोरी में अनाज नो हाल हेरफेर करवामां आवी रही छे। सस्ता अनाज की दुकान में अनाज नो वेपलो चाली रह्यो छे। सूरतना वराछा विस्तार की घटना, सस्ता अनाज की दुकानों जे राशन छे ते सगे वगे थई रह्यु छे। गरीबोना हकनु अनाज बारोबार सगे वगे थई रह्यु छे तेवा दृश्यो सामे आव्या छे। हवे तो टेम्पा में अनाज बारोबार सगे वगे थई रह्यु छे, वेचाण अर्थे लई जवामां आवी रह्यु छे। हवे खानगी बोरियों में आ अनाज नी हेराफेरी करवामां आवी रही छे। सस्ता अनाज नी दुकान में अनाज नो वेपलो जोवा मळी रह्यो छे। सूरतना अबड़ाचा विस्तार नी घटना। સુરતની અંદર અનાજ માફિયાઓ બેફામ બન્યા છે। ઘણા સમયથી રાજ્યની અંદર જે સસ્તા અનાજની દુકાનો હોય છે, જે રાશનની દુકાનો હોય છે, ત્યાં જે ગરીબોના હકનું અનાજ આવે છે તેને બારોબાર સગે વગે કરવાના અનેકવાર સમાચાર સામે આવતા હોય છે, ત્યારે સુરતની અંદરથી અનાજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ટેમ્પાની અંદર વેચાણ અર્થે લઈ જતા અનાજનો જથ્થો જોવા મળી આવે છે, જેમાં ખાનગી બોરીમાં હવે આ અનાજના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે। સસ્તા અનાજની દુકાનમાં અનાજનો વેપલો ચાલી રહ્યો છે। સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે અને આ વિસ્તારની અંદર અનાજ માફિયાઓ બેફામ બન્યા છે। અનાજ માફિયાઓ સમગ્ર રાજ્યની અંદર બેફામ બન્યા છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંથી અનેક દુકાનો સીલ પણ કરી દેવામાં આવી છે, અનેક દુકાનોને માલ પણ નથી આપવામાં આવી રહ્યો, પરંતુ તેઓની ગેરવર્તણૂક અને ગેરરીતિના કારણે ગરીબોના હકનું અનાજ બારોબાર સગે વગે થતું હોય તેવી ઘટનાઓ પણ અવારનવાર બનતી હોય છે। ત્યારે આવી જ ઘટના સુરતથી સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી રાશનની દુકાનનો જે રાશન છે તે બારોબાર સગે વગે થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ટેમ્પામાં અનાજ બારોબાર સગે વગે થઈ રહ્યું છે। આજ મુદ્દે અમારી સાથે દિવ્યેશ પરમાર સુરતથી જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, સુરતમાં અનાજ માફિયાઓ બેફામ અને અનાજનો નવો વેપલો સામે આવે છે, શું છે બધું માહિતી? ચોક્કસ, જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવતો, સુરત શહેરમાં અનેક વખત ગરીબો હકનું જે ગરીબોના અનાજ મળતું હોય છે હકનું, તે અનાજ બારોબાર સગે વગે થતાની ઘટનાઓ સતત ને સતત બનતી રહે છે। ત્યારે ફરી એક વખત સુરત શહેરના વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ગરીબોના હકનું અનાજ ટેમ્પો મારફતે ભરી અને બારોબાર વેચવાનો વેપલો ચાલતો હતો, અને આ વેપલો જે છે તે મંતવ્ય ન્યૂઝ ચેનલના, ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ ચેનલ પાસે આ એક્સક્લુઝિવ ફૂટેજ જે છે તે આવ્યા હતા, અને આ જે લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક ટેમ્પામાં ગરીબોના હકનું જે સસ્તા અનાજની જે દુકાન હોય છે, તે ગરીબોના હકનું જે અનાજ મળતું હોય છે તે અનાજ બારોબાર વેચવાનો વેપલો કરે છે। દુકાનદારની વાત કરવામાં આવે તો દુકાનદાર પણ ગરીબોના હકનું અનાજ જે છે બારોબાર વેચતા હોવાની અનેક ઘટના સામે આવી છે। ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે, ત્યારે જે માલ ભરવા આવનાર જે ટેમ્પો માલિક હોય છે તેમનું અને દુકાનદારનું બંને સાથે બંને તરફે એકબીજાનું સેટિંગ હોય છે, અને આ બંને તરફે જે દુકાનદાર જે છે ટેમ્પો ચાલક સાથે મળી અને બારોબાર આ તમામ માલ જે છે અનાજ જે છે તે વેચી દેતા હોવાનું સામે આવે છે। ત્યારે ફરી એક વખત આ ઘટના સામે આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારની આવેલી 35 નંબરની આ દુકાનો છે ત્યાંનું જે અનાજ છે તે જઈ રહ્યું હતું। ત્યારે ચોક્કસ કહી શકાય કે આ તમામ લોકો જે છે તે રાત્રિના સમયે આ પ્રકારનું કાળોબારી કરતા હોય છે। ત્યારે ફરી એક વખત ટેમ્પો બગડી જતા આ સમગ્ર બગડી ગયા બાદ તાત્કાલિક તેમને અન્ય ટેમ્પો દ્વારા માલ ભરી અને રવાના કરી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રકારે ગેરકાયદેસર આ કાળો કારોબાર ચાલી રહ્યો છે, સુરતના અનેક વિસ્તારો અનાજ માફિયા જે છે તે સુરતમાં બેફામ બન્યા છે। ત્યારે વધુ એક વખત આ ઘટના આવી છે, અને ગરીબોના હકનું જે અનાજ જે છે તે બારોબાર વેચાઈ રહ્યું છે। ત્યારે ખરેખર આ મામલે તપાસ કરવામાં આવે અને દુકાનનું જે માલ છે તેનો જથ્થો તપાસવામાં આવે તો અનેક વિગતો સાંપડી શકે તેવો માહોલ સર્જાયો છે, અને અનેક સુરતના અનેક સુરતની વિવિધ દુકાનો છે, અનેક ઝોનની જે દુકાનો છે તેમાં જે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવાની જરૂર છે અને તપાસ કરવાની જરૂર છે। જય
દિવસ જે પ્રમાણે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે તો શું કડક પગલાં લેવામાં નથી આવી રહ્યા? શું ખરી ખાનગી બોરીઓમાં અનાજનું વેચાણ થઈ રહ્યું છે, બારોબાર સગે વગે થઈ રહ્યું છે, તેની પાછળ મોટા નામો અને મોટા માથાઓ હોઈ શકે? ચોક્કસ જે પ્રકારે સુરતના હાલમાં જે સચિનમાં અનાજ કૌભાંડ પકડાયું હતું, ત્યાં પણ જે ગોડાઉન હતું ત્યાં ગોડાઉનમાં ખાનગી બોરીઓમાં સરકારી અનાજ ઝડપાયું હતું. એટલે ચોક્કસ કહી શકાય કે દુકાનદારો જે છે તે ખાનગી સરકારી જે બોરીઓ આવતી હોય છે તેની અદલાબદલી કરી દે છે અને આ ખાનગી બોરીઓ ટેમ્પો મારફતે બારોબાર વેચાણ કરવામાં આવે છે. ખાસ કરીને કડોદરા અને કામરેજ વિસ્તારમાં જે મિલો આવેલી છે આ જે અનાજ આવતું હોય છે ગરીબોના હકનું અનાજ બારોબાર વેચવામાં આવી રહ્યું છે. ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે સુરતના અનેક જે મોટા માથાઓ જે છે જે મોટા મિલના માલિકો છે સાથે સાથે સુરતની સસ્તા અનાજ જેટલી દુકાનો આવેલી છે એ દુકાનોમાં મોટા ભાગના દુકાનના વેપારીઓ આ પ્રકારનો કાળો કારોબાર આચરી રહ્યા છે. કારણ કે આ કાળો કારોબાર રાત્રિના સમયે આચરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ આ સમગ્ર એનો કૌભાંડ પકડી ન શકે. કારણ કે જે પ્રકારે રાત્રિના સમયે તમામ લોકો અવર જવર ઓછી હોય છે, ખાસ કરીને રોડ ખાલી હોય છે, તેવા સમયે ટેમ્પો ભરવામાં આવે છે અને ટેમ્પો ભરીને બારોબાર જ મિલમાં સગે વગે કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ટેમ્પો ધારકો જે છે તે પણ તેમના બાંધેલા જ છે અને તે પણ મોટા માથાઓ. ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ટેમ્પોના જે સંચાલકો જે છે તે પણ મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે અને ટેમ્પો ચાલકો પાસે 8 થી 10 જેટલા ટેમ્પો હોય છે અને તે અલગ અલગ દુકાનોમાં ફાળવી માલ ભરી અને ખાનગી બોરીઓમાં લઈને બારોબાર વેચાણ અર્થે મોકલી શકે. એટલે ચોક્કસ કહી શકાય કે સુરતના અનેક જે વેપારીઓ જે સસ્તા અનાજની દુકાનના વેપારીઓ છે તે વેપારીઓ આવો કાળો કારોબાર આચરી છે. ખાસ કરીને રાત્રિના સમયે કાળો કારોબાર આચરે છે અને જે ટેમ્પા ચાલકો જે છે ટેમ્પા પણ ચાલકોના માલિકો પણ મોટા માથાઓ છે કે તેઓ જ આ માલ એમની પાસે રાખેલા ગોડાઉનમાં લઈ જતી મિલોમાં હેરફેર કરે છે. એટલે કહી શકાય કે જે સરકારી અનાજ જે સસ્તા અનાજની જે દુકાનો છે જે ગરીબોના હકનું અનાજ છે તે અનાજ બારોબાર વેચવામાં આવી રહ્યું છે જેથી કરીને ગરીબો સાથે છેતરપિંડી થઈ રહી છે. અને આ મામલે સુરત DSO અને ઝોનલ અધિકારીઓ પુરવઠા ઝોનલ અધિકારીઓ જે છે તે યોગ્ય તપાસ કરે અને ક્યાંક જથ્થાની ચકાસણી કરે. મામલતદારના જે અધિકારીઓ છે તે યોગ્ય જથ્થાની ચકાસણી કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. જય જે દિવસ સમગ્ર માહિતી બદલ આભાર. તો ટેમ્પામાં સગે વગે થઈ રહ્યું છે ખાનગી બોરીમાં અનાજ.